नमस्कार विद्यार्थी मित्रों, हूँ लघु मजेसर गीतांजलि विद्यालय वर्मा खाते आप सभी स्वागत करू छू। धोरण 11 विषय छे इंग्लिश, विषय विषय नाम छे यूनिट नंबर 1 द जर्नी ऑफ माय लाइफ, એટલે કે મારા જીવનની યાત્રા ફ્રોમ અર્થ ટુ ધ એવરેસ્ટ, તળેટીથી તુંગ સુધી, તુંગ એટલે કે ટોચ સુધી, બરાબર, તળેટી એટલે નીચે ભોંય તળેટી ટોચ સુધી વાત છે। એક અરુણસિંહ સિંહ નામની વ્યક્તિની વાત આપણે પાઠની અંદર કરવાની છે, એનો પરિચય ને એની વાત કરીએ આપણે। એના પહેલા આપણે ધોરણ 10 ની અંદરથી તમે બધા સારી જગ્યાએથી બરાબર સારા માર્ક સાથે પાસ થઈને આવ્યા છો। હવે તમે 11 કોમર્સ ની અંદર શરૂઆત કરી રહ્યા છો, તો 11માં નું ઇંગ્લિશ 10માં ના ઇંગ્લિશ જેવું છે, બરાબર। 10માં જે આપણે શીખાતા એના જેવું જ આવશે, પરંતુ એક પરીક્ષા પદ્ધતિ અલગ છે। આની અંદર 11માં જે પહેલી અને બીજી પરીક્ષા લેવાશે, તો બંને 50-50 માર્કની હશે, અને વાર્ષિક પરીક્ષા 80 માર્કની હોય છે, બરાબર। તો 80 માર્કની પરીક્ષાની અંદર શું પૂછાય છે, તો રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ, એમાં પોએમ છે અને પાઠ છે, એક શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે, તો ટોટલ થઈને 17 માર્કનું પૂછાય છે। કેટલા માર્કનું? 17। સપ્લિમેન્ટરી રીડિંગ, તો સપ્લિમેન્ટરી રીડિંગ એટલે કે જેમ આપણે ધોરણ 10 ની અંદર બરાબર ડોલ્ફિનની વાત કરતા હતા, બ્લેક બકની વાત કરતા હતા, 9માં ડોલ્ફિન, 10માં બ્લેક, તો એવી જ રીતે અહીંયા પણ આપણે સપ્લિમેન્ટરી રીડિંગના પાઠો આવશે, એમાં જે પેરેગ્રાફ પૂછાશે એની નીચે 4 આપણા પ્રશ્નો હશે, એટલે આપણે સપ્લિમેન્ટરી રીડિંગના દરેક પાઠ જોઈશું નહીં, કારણ કે એક જ પેરેગ્રાફ પૂછાવો અને આટલી બધી ઘણી બધી મહેનત કરવી પડે, ઓકે, એટલે એ પણ 4 માર્કનો હશે। પછી જે ન જોયેલા એટલે કે આપણી બુકમાં ન આપેલા હોય તેવા પણ પેરેગ્રાફો આવશે, એ પણ કેટલા માર્કના હશે? 4। પછી વોકેબ્યુલરી એટલે કે એનો આપણે 10મા ધોરણમાં નિયરેસ્ટ મીનિંગ કહેતા હતા, બરાબર, કે નિયરેસ્ટ મીનિંગ, તો અહીંયા પણ નિયરેસ્ટ મીનિંગ, બરાબર, એ સપ્લિમેન્ટરી રીડિંગના પણ હશે અને ટેક્સ્ટ બુકના પણ હશે, જે પાઠમાંથી બંનેમાંથી હશે, એટલે આપણે જે પાઠ પાઠ ભણીએ એમાં આપણે સ્પેલિંગ આપણને આવડવા જોઈએ, એના મંત્રો વાત ગ્રામર ની અંદર વાત કરીએ તો જે ગ્રામર આપણે એમાં ભણતા હતા એ બધું જ આવશે। 25 માર્કમાં ફંક્શન આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવશે, એક્ટિવ પેસિવ આવશે, ટેન્સ આવશે, સંયોજક આવશે, કન્જંક્શન, બરાબર, આ દરેક બાબતો આવશે, એટલે નવું થોડુંક જ છે પણ જૂનું ઘણું બધું છે। રાઇટિંગ સેક્શન જે 24 માર્કનું છે, આપણે એની અંદર 16 કે 17 માર્ક આવતો હતો, કે 20 માર્ક, તો એની એટલે 24 માર્ક, એટલે તમારે પેરેગ્રાફ રાઇટિંગ આવશે, ઇમેલ રાઇટિંગ આવશે, લેટર રાઇટિંગ આવશે, એપ્લિકેશન રાઇટિંગ આવશે, દરેક રાઇટિંગનો વિભાગ આવશે, કે જેના વિશે આપણે વાત કરશું, બરાબર। આ આખા વર્ષ દરમિયાન તમારા 11માની અંદર તમારી ઇંગ્લિશની અંદર આપણે એવું કામ કરશું કે જેથી તમને કોઈ પ્રશ્ન રહી જશે નહીં, પણ ઇંગ્લિશ શીખતા પહેલા એનો પાયો આપણને ક્લિયર હોવો જોઈએ। જેમ આપણે નાના હોય કે ગુજરાતી શીખતા હોય તો કપકોથી શરૂઆત કરીએ, એવી રીતે ઇંગ્લિશમાં એબીસીડીથી માંડીને આપણે સીડી ચડવાની હોય, તો હું એવું કંઈ પ્રાથમિક વસ્તુ તમારી અત્યારે લેવાનું નથી, બરાબર, કે આપણે જ્યારે ગ્રામર લઈશું ત્યારે શરૂઆત કરશું કે જે આર્ટિકલ છે એની, અને અત્યારે આપણે શું વાત કરવાની છે, એક સરસ મજાનો પાર્શ્વની પરિચય જોવાનો છે પહેલા દિવસે, બીજું કંઈ વધારે આપણે વાત કરવાની નથી। આ પાઠની અંદર શું આવશે, કેવી વાત છે, બરાબર, તો આ પાઠ છે ને એ હિંમત બતાવવા માટેની એક સંઘર્ષની વાત છે, એક સંઘર્ષની યાત્રા છે, બરાબર। તમે 10મા ધોરણમાં સંઘર્ષ કરીને પાસ થયા છો ને, મહેનત કરીને, તો આ મહેનત કરીને જે એવરેસ્ટ છે, માઉન્ટ એવરેસ્ટ છે, એના ઉપર ચડે છે અને એના ઉપર પહોંચીને સિદ્ધિ હાંસલ કરે છે, બરાબર, કે એના ઉપર પહોંચનાર ભારતીય બને છે, બરાબર, એની એક વાત છે કે મારા જીવનની યાત્રા એટલે કે આત્મકથા છે, કે એમને જે પોતે જ લખેલી છે અરુણા સિંહમાં, હવે કોણ છે, શું છે, એના વિશેની આપણે પહેલાં વાત કરશું, એ પછી વાત કરશું કે આ પાઠની અંદર શું આવશે। પાઠનું નામ જોતાં ખબર પડી જશે કે પાઠમાં શું આવવાનું, ફ્રોમ અર્થ એટલે કે જે તળેટી છે હિમાલયની, ત્યાંથી છે એવરેસ્ટની ટોચ પર, બરાબર, આ વ્યક્તિ ચડે છે, સર કરે છે, ઉપર પહોંચે છે, બરાબર, એવી વાત આપણે કરવાની છે। તો ઇંગ્લિશની અંદર યુનિટ ઘણા બધા છે, તો દરેક યુનિટની અંદર નીચે એક કે બે રીડ હશે, રીડ 1 અને રીડ 2, એટલે કે બે ભાગ આપેલા છે,
एक माँ पोएम हसे एक माँ पाठ हसे एवं अलग अलग जगह हसे का बने पाठ हसे एवं तुमने आपेलो हसे तो पोएम में काकी करवानी એટલે પહેલે પરીક્ષામાં પૂછાવાની નથી પણ એના પ્રશ્નોના જવાબ પૂછાવાના છે તો પહેલા કોઈ પણ ભાષા શીખતા પહેલા આપણે ભાષાનું અનુવાદ એટલે ભાષાંતર કરતા આવડવું જોઈએ તો ભાષાંતર કરવા માટે અથવા ઇંગ્લિશ બોલવા માટે આપણી પાસે શબ્દો હોવા જોઈએ કેમ જેમ કે ગુજરાતી બોલીએ આપણે તો ગુજરાતી માટે આપણી પાસે શબ્દો છે એટલે આપણે ગુજરાતી બોલી શકીએ છીએ પહેલાં તો કો એવું જ આવડતું પછી આગળ જેમ જેમ ગયા એમ શબ્દો ભણાવતા શીખા પછી જોડાક્ષર બનાવતા શીખા પછી વાક્ય બનાવતા શીખા તો આ પણ ઇંગ્લિશ પણ એવું છે તો તમને પેલા અનુવાદ કરતા આવડવું જોઈએ પાઠનો અનુવાદ તમને આવડવો જોઈએ જો તમને એ આવડશે તો તમને કોઈ આગળ જતા તકલીફ થશે નહીં બરોબર તો તમને દરેક વસ્તુ આવડી જશે તો થોડુંક આપણે ધ્યાન રાખશું કે જેની મદદથી આપણને કોઈ તકલીફ પડશે નહીં પાઠ શીખશું પાઠના ભાષાંતર શીખશું તો ભાષાંતર માટે આપણે સ્પેલિંગ પાકા કરવા પડશે જો સ્પેલિંગ નહીં આવડે તો આપણને પાઠ આવશે નહીં તો પાઠની એક જ લાઈન સમજવી પડે કારણ કે આ ઇંગ્લિશ છે ભાષાની લેંગ્વેજ છે તો ભાષા આપણે સમજવી પડે તો એવો જ એક પરિચય છે કે જેની વાત કરીએ તો જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એટલે કે મારા જીવનની યાત્રા છે એ તળેટીથી ટોચ સુધીની તુંગ સુધીની તુંગ એટલે કે ટોચ એવી વાત કરે છે તો અરુણિમા સિંહા નામની અપંગ યુવતીની એવરેસ્ટ સર કાર્યના સંઘર્ષની વાત છે એટલે કે અરુણિમા સિંહા છે નામની અપંગ યુવતી છે એટલે હેન્ડીકેપ છે બરોબર પોતે ચાલી શકે એવી હેન્ડીકેપ અવસ્થામાં છે કે પગ ખોટા લગાવેલા છે અને છતાં પણ તે એવરેસ્ટ સર કરે છે અને એવરેસ્ટ ઉપર પહોંચે છે રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી અરુણિમા એકવાર ટ્રેનમાં મુસાફરી કરી હતી તો એની વાત કરેલી છે નામનો કિસ્સો આપેલો છે કે અરુણા છે અરુણા સિંહા એકવાર ટ્રેનની અંદર મુસાફરી કરી રહી હતી ત્યારે ચાર ફગો ફગ એટલે કે ચોર બરોબર ચોર એવા છે તો ચાર ચોર તેના ગળાની ચેનને તોડવાનો પ્રયત્ન કર્યો ચાર ચોરે તેને બરોબર એની ગળામાં જે ચેન હતી એને તોડવાનો પ્રયત્ન કર્યો તો અરુણા સિંહા છે એક તો અપંગ છે અરુણિમા સિંહા પોતે અપંગ છે શું છે ભરાય અપંગ અને તો પણ એવરેસ્ટ સર કરે છે બરોબર એવી વાત કરેલી છે તો એવો એક કિસ્સો આવ્યો છે કે ચેન છે એને તોડવાનો પ્રયત્ન કરે છે બાહોશ એવી અરુણિમાએ એકલે હાથે તેમનો સામનો કર્યો હવે ચારે ચાર જે ચોર હતા ને એનો એકલી હાથે સામનો કર્યો એ એવરેસ્ટના સિવાય વોલીબોલ ખેલાડી છે બરોબર વોલીબોલની સારી એવી ખેલાડી છે બરોબર તે વોલીબોલ પણ રમે છે બાહોશ એવા બરોબર કે અરુણિમાએ તેમને ચોરને ફાવા દીધા નહીં ચેન તોડવા દીધો નહીં પરંતુ દારૂ પીધેલા ચાર યુવકોએ તેને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી જે એનો ચેન તો એને ન લેવા દીધો પણ એ ચાર યુવાનો હતા અને આ કેવી હતી સ્ત્રી અને એ કોણ હતા પુરુષો તો એ ચાર પછી તો ચારે શું કરીને પકડીને ક્યાં મૂકી દીધી ચાલતી ટ્રેનમાંથી બહાર બરાબર તે જ સમયે બાજુના પાટા પરથી ટ્રેન પસાર થઈ રહી હતી જેને ફેંકી તો બાજુના પાટા પરથી પણ શું થઈ રહી હતી ટ્રેન પસાર થઈ રહી હતી અને અરુણિમા બંને ટ્રેન વચ્ચે ફંગોળાતી રહી અંતે તેણે પોતાના એક પગ ગુમાવ્યો શું ગુમાવ્યો એક પગ તેણે પગ અપંગ કેવી રીતે ભેગી એની આ વાત છે બરોબર પાઠની અંદર નહીં આવે બરોબર તેનો પરિચય આપણને આપેલો છે તો અરુણા સિંહા છે એ વોલીબોલ ખેલાડી છે પોતે અપંગ છે છતાં પણ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે એટલે તેના પર ચડે છે બરાબર એ સમયે બાજુના પાટા પર ટ્રેન હતી ટ્રેનના કારણે એક પગ ગુમાવો પડ્યો દિલ્હીના આઈએમએસ માં સારવાર લઈ રહેલી અરુણિમાની એક વાર તેના બનેવીએ મજાક કરી બરાબર એના બનેવી એટલે કે એના બહેન છે એના પતિ એમને શું કરી એની મજાક કરી શું કીધું તો મજાકમાં એમને કીધું કે એવરેસ્ટ ચડેગી બરોબર
એવરેસ્ટ એટલે કે આપણો હિમાલય પર્વત છે એની જે સૌથી ઊંચી ટોચ છે માઉન્ટ એવરેસ્ટ, શું એ તું ચડીશ? બરાબર, કારણ કે ઘણી બધી હારવાળા હોય પર્વતમાં ઘણી બધી, તેમાં જે હારવાળા છે એ માઉન્ટ એવરેસ્ટ, એના ઉપર તું ચડીશ? અને આ મજાકને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અરુણિમાએ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન જોવા લાગી. બનીને કીધું એના કારણે શું જોવા લાગી? સ્વપ્ન જોવા લાગી. કૃત્રિમ પગ ફિટ થતા જ એના આકાશ અકસ્માતના બરાબર એક વર્ષ પછી તેણે બચેન્દ્રી પાલ સ્થાપિત ઉત્તર કાશીના પર્વતારોહક તાલીમ સંસ્થામાં જોડાઈ. બરાબર, બચેન્દ્રી પાલ જાણો છો ને, એવરેસ્ટ સર કરના એમ, એમની નીચે એને શું લીધી? તાલીમ લીધી. અને તાલીમ લઈને ક્યાં ગઈ? એવરેસ્ટ ઉપર ચડવા માટેની તાલીમ લીધી. એવી અડગ મન લઈને, જેમ તમે દસમા ધોરણમાં અડગ મહેનત કરી હશે અને સારા એવા ટકાવારી લીધી હશે. બજેન્દ્રી પાલે તાલીમની સાથે તેને એનું પ્રોત્સાહન પૂરું પાડ્યું અને લડાખમાં આવેલા 21,798 ફૂટ ઊંચાઈ ધરાવતા ચામસર કાંગડી પર્વત પર ચડવાની કસોટી કરી. 21,798 ફૂટ ઊંચો જે પર્વત છે એનું નામ છે ચામસર કાંગડી. બરાબર, એના પર ચડવા માટેની કસોટી એટલે પરીક્ષા લીધી. શું લીધી? પરીક્ષા. આ કસોટીમાંથી પાર ઉતરતા મેરી શેરની કઈ તેનું મનોબળ વધાર્યું. હવે આ કસોટીમાં પણ અરુણિમા સિંહા પાસ થઈ ગઈ એટલે એમને શું કીધું? મેરી શેરની. બરોબર, મેરી શેરની એટલે મારી બહાદુર. બરોબર, સિંહણ એવું એમને બિરુદ આપ્યું. આમ આગળ વધતા અરુણિમાએ 11 એપ્રિલ 2013 રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પર આવી પહોંચી. 2013 ની 11 એપ્રિલે બરોબર તે એવરેસ્ટનું બેઝ એટલે કે જે નીચેનું જે કેમ્પ હતો ત્યાં આવી પહોંચ્યો. છેવટે અતિ જોખમી સાંકડી પટ્ટી પર અરુણિમાનું અંતિમ ચઢાણ શરૂ થયું. બરોબર, એવી નાની એવી સાંકડી એવી પટ્ટી હતી ને હિમાલયની, ત્યાંથી એને શરૂઆત કરી ચડવા. એકાદ વાર તે લપસી પડી અને પ્રાણવાયુ પણ ખતમ થઈ રહ્યો હતો. પ્રાણવાયુ એટલે ઓક્સિજન, ઓક્સિજનના સિલિન્ડર લઈને જવું પડે. કેમ? કારણ કે પર્વત ઉપર જઈએ જેમ જેમ ઉપર જતા જઈએ હવા શું થતી જાય? પાતળી. તો આ પાતળી હવામાં પહોંચી વળવા માટે, શ્વાસ લેવા માટે ઓક્સિજન પણ લઈ જવો જોઈએ. કૃત્રિમ પગમાં અસહ્ય દુખાવો હતો. તેણીની સાથે શેરપાએ તેણીને ચડવાનું છોડી દેવા કહ્યું. શેરપા તાનસિંહ નામ સાંભળેલું હોય તો, શેરપા તાનસિંહ પણ આની સાથે હતા. બરોબર, એમને કીધું કે તું ઉપર ચડીશ નહીં, તારું કામ છે નહીં હવે, કારણ કે તને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પગમાં. બરોબર, અને એ કેટલા દૃઢ મનોબળવાળી કહેવાય. પણ અરુણિમા મક્કમ હતી. બરોબર, મક્કમ હતી એટલા માટે સર કહ્યું ને, તેણી પાછી પડે તેમ ન હતી. અંતે તેણી પગ ઘસડતા ઘસડતા એવરેસ્ટની ટોચ પર મે 21 મે 2013ના સવારના 10:55 જઈ પહોંચી. ત્યાં તે ભાવ વિભોર બની ગઈ. તેને એક સાથે નાચવાનું, રડવાનું ને હસવાનું મન થયું. તેણીને રાષ્ટ્રધ્વજ હાથમાં લીધો અને બંને હાથ ઊંચા કર્યા. આજે સમગ્ર વિશ્વમાં એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ મહિલાનો વિક્રમ તેણીના નામે કરી ચૂકી હતી. તો આપણા પરીક્ષામાં નજર પૂછાય કે એવરેસ્ટ સર કરનાર પ્રથમ અપંગ વુમન એટલે કે સ્ત્રી કોણ હતી? અરુણિમા સિંહા, કે જેને બરોબર કે અપંગ હોવા છતાં શું કર્યું હતું? એવરેસ્ટ એટલે કે માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો. આવી અરુણિમા સિંહાની જે જીવન વાર્તા છે, સંઘર્ષની વાર્તા છે, એ આપણે આ પાઠની અંદર કરવાની છે. બરોબર, કે 21 મે, બરોબર 21 મે ની અંદર તે સર કરી અને પહોંચી ગઈ હતી. ત્યાં એને પહોંચવા માટે સંઘર્ષ કરવો પડ્યો એટલે તમારે અહીંયા તમારે 11મા પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, પણ હજી તમારે ઘણો બધો સંઘર્ષ કરવાનો છે. કારણ કે જીવનના લક્ષ્ય સુધી, સારી નોકરી સુધી પહોંચવા માટે તમારે ઘણી મહેનત કરવાની છે. અને મહેનત કરશો તો જ આગળ વધશો. અને સંઘર્ષ કરવાનો છે, ડગી જવાનું નથી. હાથ તૂટી જાય, પગ તૂટી જાય તો પણ આપણું મન અડગ હોવું જોઈએ એવું આપણને આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. અને એવો પાઠ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. છતાં પહેલાં તમારે આ પાઠનું જે C1 છે, બરાબર કે પહેલું દ્રશ્ય છે, એની અંદર જે સ્પેલિંગ આપેલા છે એ 3-3 વાર લખવાના છે. 3 વાર લખીને લાવવાના છે, હોમવર્ક તમારું છે, અને પછી આપણે પાઠની શરૂઆત કરશું.